ચાર મિત્રો બુક બોક્સમાં પુનઃ કહેવાયેલ વાર્તા. નગરથી દૂર એક જંગલ હતું. એમાં બધા પશુ પંખીઓ સાથે મળીને શાંતિથી રહેતા હતા. આ જંગલ એ છૂટા ન પાડી શકાય એવા ચાર મિત્રોનું ઘર હતું. હરણ, કાચબો, કાગડો અને ઉંદર. રોજ સાંજે તેઓ દિવસ દરમિયાન બનેલી ઘટનાઓની ચર્ચા કરવા મળતા. પરંતુ એક દિવસ હરણ ખૂબ ડરેલું હતું. શિકારીઓ બધે જ જાળ પાથરી રહ્યા છે. શું આપણા બચવાનો કોઈ ઉપાય છે? હા છે ને, કાગડો બોલી ઉઠ્યો. જેમ કે આપણો મિત્ર ઉંદર જાણે છે. કાગડાએ પોતે જે જોયું હતું તે કહેવાનું શરૂ કર્યું. હમણાં એક દિવસ મેં ખૂબ જ આશ્ચર્ય પમાડે તેવો બનાવ જોયો. શિકારીની જાળમાં ફસાયેલું કબૂતરોનું એક ટોળું તેમની પાંખો જોરથી ફફડાવતું હતું. પછી એકદમ બધા કબૂતરોએ સાથે મળીને જાળને તેમની ચાંચમાં પકડી લીધી અને આકાશમાં ઉડી ગયા. અને તેઓ ક્યાં ગયા? સીધા આપણા મિત્ર ઉંદર પાસે. તેણે પોતાના અણીદાર દાંત વડે જાળના કાપીને ટુકડે ટુકડા કરી નાખ્યા. અંતે મુક્તિ પામેલા કબૂતરો દૂર ઉડી ગયા. તેઓ આપણા મિત્રના ઘણા આભારી હતા. વાત પૂરી થયા પછી હરણ પાણીની શોધમાં ગયું. આ દરમિયાન ત્રણ મિત્રોએ જંગલના ફળો, નાના છોડવા અને પાંદડા ધીમે ધીમે કોતરી ખાવાનું શરૂ કર્યું. હરણની પાછા આવવાની રાહ જોતા તેમણે રાત્રે મોડા સુધી વાતો કરી. પણ હરણ પાછું દેખાયું જ નહીં અને મિત્રોને ચિંતા થવા માંડી. પરોઢે જ્યારે બીજા બધા હરણને સાથ પાડતા હતા, કાગડો ચારે દિશામાં ઉડતો તેને શોધતો હતો. છેવટે સુમસામ જગ્યાએ તેણે હરણને જોયું. તેના પગ જાળમાં ફસાયેલા હતા. ચિંતા ના કરીશ, તેણે સ્વસ્થતાથી કહ્યું, આપણે કશુંક વિચારી કાઢીશું. કાગડો તેના મિત્રો પાસે ખૂબ ઉતાવળે પાછો ફર્યો. કાચબાની પાસે એક ઉપાય હતો. ઉંદર, ઝડપથી કાગડાની પીઠ પર ચડી જા. અને તેઓ હરણને છોડાવવા ઉડી ગયા. સમય બગાડ્યા વિના ઉંદરે જાળને કાતરી કાઢી. એ જ વખતે ચિંતાતુર કાચબો પણ જગ્યા પર પહોંચ્યો. તું અહીં કેમ આવ્યો? જો શિકારી પાછો ફરશે તો તું કદી છટકી નહીં શકે, હરણ એકદમ બોલી ઉઠ્યું. અને શિકારી પાછો ફર્યો જ. તેના પગલાનો અવાજ સાંભળી બધા ભાગી ગયા. પણ કાચબો તો સાવ ધીમો હતો. શિકારીએ તેને ઉપાડીને લાકડી સાથે બાંધી દીધો. અરે રે, મારે કારણે બિચારો કાચબો મુશ્કેલીમાં છે, હરણે કહ્યું. અચાનક હરણ કૂદ્યું અને કેડી પાસેના તળાવ તરફ દોડ્યું. તે બિલકુલ હાલ્યા ચાલ્યા વિના સૂઈ ગયું. ત્યારે કાગડો તેને ચાંચો મારવા લાગ્યો. શિકારી કાચબાને પડતો મૂકી હરણને પકડવા ગયો.
ઉંદરે ઝડપથી દોરી કાપી નાખી અને કાચબાને છોડાવ્યો. જેવો કાચબો પાણીમાં સરકી ગયો, હરણ તીર વેગે નાઠું અને કાગડો પણ ઉડી ગયો. શિકારી ભયથી ધ્રુજવા લાગ્યો. એણે ક્યારે પ્રાણીને ફરીથી જીવતું થતા જોયું નહોતું. આ જંગલમાં તો ભૂતનો વાસ છે એમ વિચારી તે પોતાનો જીવ બચાવવા નાઠો. ચારે મિત્રો ઘરે પાછા આવ્યા અને ફરી મેળાપ થવાથી ખુશ થયા.